दोस्तों पिता अने पुत्री नो एक कमाल नो संबंध छे। पिता ने पुत्री नो कई ज लेवू नथी अने पुत्री ने पिता माटे बधुं ज आपी देवू छे। सृष्टिना सर्जन हारे पण आ संबंध मां खोबो भरी अने प्रेम ढोळी नाख्यो छे। गया सात भव मां जेणे पुण्य कर्या होय ने एने ज आ भव मां दीकरी होय साहेब, एने ज आ भव मां दीकरी मळे छे। पाछला जन्म मां करेला पुण्य नी रसीद भगवान आ जन्म मां दीकरी ना स्वरूपे आपणने आपे छे, एटले वटथी कहेजो के हा मारा घरे दीकरी छे। आ संसार मां दीकरी बधाना नसीब मां क्यां होय छे साहेब? जे घर ईश्वर ने पसंद होय छे ने त्यां ज दीकरी होय छे। अणीना वखते काम मां लागे एवी घरना खूणे संતાડી રાખેલ સોનામોર એટલે દીકરી। બાપની પડપડની ચિંતા કરે એનું નામ દીકરી। આંસુ અને દીકરી સરખા જ છે બાપ માટે સાહેબ, આંખે આવે છે આંસુ વહી જવા માટે, તો દીકરી પણ ક્યાં આવે છે રહી જવા માટે। એક પિતાએ શું મસ્ત કહ્યું છે કે સુખમાં સાથ જોઈએ, બાકી દુઃખમાં તો મારી દીકરી જ કાપી છે। ઉપર બેઠો બેઠો કેટલા ઘરોમાં ધ્યાન રાખે એટલે બહુ વિચારી અને અંતે ઈશ્વરે ધરતી પર દીકરીને મોકલી। કાલે જરૂર લાવી દઈશ આટલું બોલો ને તે માની જાય તેવી ઘરમાં એક જ વ્યક્તિ અને તે છે દીકરી સાહેબ। માતા પિતાના દિલના કોડિયામાં સંસ્કારોના તેલ વડે વાત્સલ્યની દિવાસળીથી ઘર અને સમાજને ઉજાગર કરનારી દિવેટ એટલે દીકરી। પ્રેમનો પ્રવાહ, વાત્સલ્યનો રણકાર, સંસ્કારોની સુરત કળિયુગમાં સતયુગ અને બલિદાનની પરાકાષ્ઠા એટલે દીકરી। કોઈકે પૂછ્યું કે દીકરીના જીવનનો સૌથી મુશ્કેલ ભાગ કયો હોય છે, ત્યારે રડતા રડતા એક દીકરીએ એટલું જ બોલી કે પોતાના જ ઘરમાં જ્યારે મહેમાન બનીને આવે ને એ દીકરીના જીવનનો સૌથી મુશ્કેલ ભાગ હોય છે સાહેબ।